સુરતના હજીરાના મોરાઘામ ખાતે આયોજિત મેળામાં મોટી ચકડોળમાં ખામી સર્જ્યા હતા ચકડોળમાં સવાર એકોતેર જેટલા સહેલાણીઓ ફસાઈ ગયા હતા ચકડોળ શરૂ થઈ શકે તેમ ન હોવાથી ચકડોળમાં એસી ફૂટ જેટલી ઊંચાઈએ ફસાયેલા લોકોને સહી સલામતી પૂર્વક નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ચાર જેટલી ટીમોએ રેસ્ક્યુ કરી તમામ સહેલાણીઓને સહી સલામત પૂર્વક નીચે ઉતાર્યા હતા આ ઘટનામાં સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી સુરતના હજીરાના મોરા ગામ ખાતે આયોજિત મેળામાં ચકડોળમાં ખામી સર્જાતા સહેલાણીઓ ચકડોળમાં ફસાઈ ગયા હતા બનાવના પગલે મેળાના સંચાલકો દોડતા થઈ ગયા હતા સહેલાણીઓ ચકડોળમાં ફસાયેલા હોવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી

દ્વારા તાત્કાલિક વસાવવામાં આવેલ ટર્ન ટેબલ લેડર મશીન સહેલાણીઓને સહી સલામત નીચે ઉતારવામાં ખાસ ઉપયોગી થઈ પડ્યું હતું સહેલાણીઓ આશરે એસી ફૂટ જેટલી ઊંચાઈએ ફસાયા હોવાથી અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ ની મદદ વારાફરથી સહેલાણીઓને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઈશ્વર પટેલ ફાયર ઓફિસરે કહ્યું હતું કે હું મેળામાં જવા માટે નીકળ્યો હતો ઘટનાની જાણ થતા ચાર ટીમો ત્યાં પહોંચી ગઈ હતી કોઈ કુદી નહીં એટલા માટે માઇકમાં સૂચનો અપાઈ હતી ચકડોળ મુખ્ય બેરિંગ જ તૂટી ગયું હતું સ્પીડમાં હોત તો ચકડોળ પણ તૂટી ગયું હોત સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત